વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આજરોજ વડોદરાના કારેલીબાગ અમિતનગર સર્કલ ખાતે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટના વરદ હસ્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વિસ્તારના કાઉન્સિલરો ઉપસ્થિતિમાં બેન્ડબાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો આજે જન્મદિવસ છે. આજના દિવસે વડોદરા કોર્પોરેશન દ્વારા અહીંયા અમિતનગર સર્કલ ખાતે એમના સ્ટેચ્યુને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો જન્મ 1888માં આજના દિવસે થયો હતો અને તેઓ શિક્ષક તરીકે એમની કારકિર્દીની શરૂઆત કરી હતી. એમને ભારત રત્ન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા અને ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ એમણે સેવાઓ આપી હતી. એવા આપણા મહાન શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને આજના દિવસે હું પુષ્પાંજલિ અર્પણ કરું છું. આપણા માજી રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડૉક્ટર રાધાકૃષ્ણનની જન્મ જયંતિ છે. એમની જન્મ જયંતિ કેમ મનાવવામાં આવે છે અને એવું તો શું કાર્ય કર્યું આ દેશની અંદર જેથી લોકો એમને યાદ કરે? એક પોતે ટીચર હતા, સર્વપલ્લી એમના ગામનું નામ હતું. એ જન્મ્યા એક ગરીબ બ્રાહ્મણના ત્યાં જન્મેલા. એમનો મેઇન ઉદ્દેશ ભણવાનું હતું. એ ફિલોસોફીના માસ્ટર હતા અને એમને 20 વર્ષની ઉંમરમાં સ્નાતક થઈ ગયેલા હતા. ધીમે ધીમે આઝાદીની લડાઈ તરફ પડ્યા, આગળ વધતા ગયા, હરેક જગ્યા પર રાજદ્વાર રહ્યા, દેશનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા, પણ ઉપરાષ્ટ્રપતિ પહેલા પદ ઉપર આવ્યા ને પછી રાષ્ટ્રપતિ બન્યા. પણ એમનું મેઇન ધ્યેય, એમને લોકો મળવા આવ્યા ને ત્યારે એવું કીધું કે મને નહીં મળો, શિક્ષાને મળો. એટલે એમને સૌથી પહેલાં શિક્ષક દિવસ આ દેશમાં મનાવે એ વાત કરી. એની સાથે સાથે એમને કીધું કે ગરીબ બાળકો, કારણ કે એમને ગરીબી જોયેલી હતી, ગરીબ બાળકોને તમારે સ્કોલરશીપ મળે અને સ્કોલરશીપમાંથી એ વધારે ભણી શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી. એ જ્યારે અમેરિકા ગયા ત્યારે આ પહેલો રાષ્ટ્રપતિ હશે જેમને હેલિકોપ્ટરથી સીધા વ્હાઇટ હાઉસમાં લઈ ગયેલા. આટલું માન સન્માન હોવા છતાં પણ એ પદ ઉપર એમને સૌથી પહેલા જે એમને મહેનતાણું એટલે ભથ્થું મળતું હતું એમાં કાપ મૂકીને 2000 કરી દીધું. આજે તો લોકો વધારે વધારે લેવાની ઈચ્છા રાખે છે, પણ એવા લોકો હતા જે એમના મળતું ભથ્થું પણ ઓછું કરી દીધેલું હતું અને ખાસ ધ્યાન શિક્ષા તરફ આપ્યું. અને જે એ શિક્ષા જ છે જેના લીધે દેશ ખૂબ આગળ વધ્યું છે. અને મારું માનવું છે કે જેમ જેમ નીચેના સ્તર સુધી એમના કયા પ્રમાણે નીચેના સ્તર સુધી લોકોમાં શિક્ષા જશે તો આ દેશ ખૂબ પ્રગતિ કરશે એવું એમનું માનવું હતું. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે નાનાથી નાના ગરીબ માણસને, કાલે મેં પેલું અમિતાભ બચ્ચનનું કોણ બનેગા કરોડપતિ જોતો હતો, એક ગરીબ આદિવાસીનો છોકરો સાહેબે જવાબ આપતો હતો 50 લાખ સુધી પહોંચી ગયો. એટલે ભણતર જ છે જે માણસને આગળ વધારી શકે છે, એમનો મેઇન ધ્યેય હતો અને એ મેઇન ધ્યેયના લીધે આ દેશ પ્રગતિ કરી રહ્યો છે. કે આજના દિવસે એમને યાદ કરતા એટલું જ કહીશ કે એમના બતાવેલા રાસ્તા કે ભાઈ ભણતર સૌથી પહેલા આવવું જોઈએ, એ રાસ્તા ઉપર આપણે ચાલીએ અને દેશને મજબૂત બનાવીએ.